તો આજે આપણે એક અત્યંત મહત્વનો ટોપિક જોઈશું, ઘડિયાળ ઉપર આધારિત. ઘણી બધી વાર જીપીએસસીમાં છેલ્લા તમે પેપર જોશો ને તો એક માર્કનો એક ક્વેશ્ચન તો હંમેશા પૂછેલો જોઈ છે. કયો? કે ઘડિયાળના બે ખૂણા, બે કાંટા જે છે એની વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે, હાઉ મેની ડિગ્રીસ એંગલ. એટલે કે કેટલા, જનરલી એવું પૂછેલું હોય છે કે કલાકનો કાંટો અને મિનિટનો કાંટો આ બંનેની વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે. તો આવો ક્વેશ્ચન દર વર્ષે જે છે એ એક ક્વેશ્ચન તો પૂછેલો જોઈએ છે. તમે જીપીએસસીના વેરિયસ ક્વેશ્ચન પેપર જોશો, એ પછી કોઈ પણ હોય તો એ બધા પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોયેલા હશે પીવાક્યુ, તો તમને ખ્યાલ હશે કે આવું એક માર્કનું તો પૂછાઈ જાય છે. તો તમે જો આ સમજી લો તો તમારો એક માર્ક જે છે એ પાકો રોકડો થઈ જશે. તો આપણે જાણીએ કે એ ગોતવાનું કઈ રીતે, કે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બને. જનરલી આવો ક્વેશ્ચન જે છે એ કોની અંદર પૂછેલો હોય તો કે મિનિટ હેન્ડ એટલે કે મિનિટનો કાંટો અને અવર હેન્ડ એટલે કે કલાકનો કાંટો આ બેની વચ્ચે જ પૂછેલું હોય. કેમ? કારણ કે સેકન્ડનો કાંટો જે છે એ તો ઘડીએ ઘડીએ ફરી જતો હોય, તો એમાં તો ખૂણો જે છે હરતો ફરતો રહેતો હોય. એટલે એવું જ પૂછેલું હોય કે કલાકના કાંટા અને મિનિટના કાંટા વચ્ચે જે છે એ ખૂણો કેટલો બનતો હોય. પરંતુ એની પહેલાં આપણે થોડુંક બેઝિક જોઈએ. પહેલાં જે છે એ તમે અહીંયા આ ઘડિયાળ જોઈ શકો છો, બરાબર. હવે આ ઘડિયાળની અંદર તમે એક વસ્તુ ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે શું. હવે જો એકદમ સાદો સવાલ પૂછેલો હોય ને તો તમે સરળતાથી જવાબ આપી શકો. જેમ કે પૂછો, જેમ કે આ માની લો કે 12:15 થયેલા છે, બરાબર. 12:15 થયેલી છે તો તમે સરળતાથી જવાબ આપી શકો કે આમાં કેટલા અંશનો ખૂણો બનશે. એકદમ સહેલી વસ્તુ છે. તો આમાં અહીંયા જોઈને જ ખબર પડી જાય છે કે 90 અંશનો ખૂણો બને છે. પરંતુ આવું પૂછશે ને, જો પ્રશ્ન એવો પૂછે કે 12:15 મિનિટે કેટલો ખૂણો થયેલો હોય તો કેટલા, તો કે 90 અંશનો, 90 ડિગ્રીનો. આ કાટ ખૂણો કહેવાય તો આ 90 ડિગ્રી. આ આપણે સરળતાથી કહી શકીએ. માની લો કે હવે 3 વાગેલા છે, બરાબર. 3 વાગેલા છે તો 3 વાગે પણ સેમ એ જ વસ્તુ છે. 3 વાગે માની લો કે 3 વાગી ગયા, બરાબર. તો ત્યારે પણ 90 ડિગ્રી, 90 ડિગ્રીનો ખૂણો. તો આ પણ એકદમ સરળ વસ્તુ છે. આવી રીતે 9 વાળા પૂછાશે તો કંઈ વસ્તુ છે નહીં, તો કંઈ બહુ મોટી વસ્તુ છે નહીં. હવે સમજો કે બીજો કોઈ ખૂણો પૂછેલો છે કે જે તમે સરળતાથી આન્સર આપી શકો એ જોઈએ. તો માની લો કે આવી રીતે થયેલું છે. 6:00 છે, બરાબર. તો 6 વાગેલા આખી આખી સીધી લાઈન હોય, ઊભી લાઈન હોય અથવા આડી લાઈન, તો પણ તમને ખબર હોય છે કે 180 ડિગ્રી, 180 ડિગ્રીનો ખૂણો બની શકે. 180 ડિગ્રી પણ આવી રીતે પૂછશે નહીં, બરાબર. આટલું સહેલું પૂછવું હોય તો કંઈ એવું આમાં પૂછે નહીં. પૂછે તો સારામાં સારું તો 180 તો તમે ડાયરેક્ટ ટીક કરી નાખો. હવે માની લો કે આ બંને કાંટ આવી રીતે થઈ ગયા, આમ આડા થઈ ગયા. આને આપણે આવું થાય ત્યારે કેટલા વાગી શકે? તો કે માની લો કે આ જે છે આવી રીતે કાંટો થઈ ગયો હોય, બરાબર. તો 9:15 થઈ ગઈ, 9:15 ત્યારે આવી પ્રકારની પરિસ્થિતિ જે છે એ આવી શકે છે. તો ત્યારે પણ 180 ડિગ્રી, 180 ડિગ્રીનો ખૂણો થઈ શકે છે. હવે આવી રીતે માની લો કે આવું કંઈક થઈ ગયું હોય. આવું ક્યારે થાય? તો કે 7:05 થઈ, 7:05, તો ત્યારે તે 180 ડિગ્રી જે છે એનો ખૂણો થઈ જાય. એટલે કે ટૂંકમાં ગમે ત્યારે આમ સીધી લીટી આવી જાય ત્યારે 180 ડિગ્રી આન્સર આવી શકે. પરંતુ એક વસ્તુ તમે આની અંદર નોટ કરશો. કઈ વસ્તુ નોટ કરશો? કે ગમે એટલો ખૂણો આની અંદર બને, આની અંદર ગમે એટલો મોટો ખૂણો બનશે તો એ 180 કરતાં નાનો જ બનશે, 180 કરતાં નાનો જ બનશે. કારણ કે સમજો, મોટા મોટો ખૂણો કેટલો બનશે? મોટા મોટો 180, 180 કરતાં મોટો 185, 190 એવો જવાબ ક્યારે આવશે? અત્યાર સુધી શું સમજ્યા? અત્યાર સુધી ખાલી એટલું સમજ્યા કે 90 ડિગ્રીનો ખૂણો બને તો જવાબ તાત્કાલિક આપી શકે, 180 ડિગ્રીનો ખૂણો બને તોય જવાબ તાત્કાલિક આપી શકે. બીજું એ સમજ્યા કે 180 ડિગ્રી કરતાં વધારે ખૂણો બની શકે નહીં, કારણ કે આ ઘડિયાળ ઉપરથી ખબર પડી જાય કે 180 કરતાં વધુ ખૂણો બની શકે નહીં. બીજું હવે આપણે એ સમજીએ કે માની લો કે આ 12 થી આ 90 ડિગ્રી છે, બરાબર. આ 90 ડિગ્રી છે, આટલું આવું હોય ત્યારે 90 ડિગ્રી છે. તો આની ઉપરથી આપણને એટલી ખબર પડે કે આ 90 ડિગ્રી છે તો આ કેટલું હશે? આ 30 હશે, આ બીજું 30 હશે અને આ ત્રીજું 30 હશે. એટલે કે 30, 60 અને 90. એટલે આપણને એ પણ ખબર પડી ગઈ કે એક કલાકની અંદર 30 ડિગ્રી છુપાયેલું છે. એક કલાકની અંદર કેટલું? 30 ડિગ્રી છુપાયેલું છે. બીજીમાં 30 અને ત્રીજીમાં 30. આ ખાલી સમજણ માટે જરૂરી છે. બાકી આપણે જે દાખલા ગણીશું એમાં એકદમ સરળતાથી જે છે એ જવાબ આવી જશે, ફટાફટ જવાબ આવી જશે. કઈ રીતે જવાબ ગોતો એ હવે આપણે જોઈએ. તો આટલું તમે સમજેલા હશો. હવે સમજીએ કે કલાક અને મિનિટ કાંટા વચ્ચે ખૂણો જે છે એ ગોતો કઈ રીતે. તો એનું સાદમ સાદું સૂત્ર છે, એ સૂત્ર તમે યાદ રાખી લો. કયું? તો કે 30H માઇનસ 11/2 m. આ સૂત્ર તમે યાદ રાખી લેશો ને એટલે તમારે બધા જ જવાબ જે છે એ મળી જશે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. 30H - 11/2 m. કઈ રીતે યાદ રાખવું? તો કે જો 3 જે છે 3, તો કે ઘડિયાળમાં 3 કાંટા આવે, કલાક મિનિટ અને સેકન્ડ 3 કાંટો, તો એના 3 ગોળ, ઘડિયાળ ગોળ હોય. આપણે જે ફોટો જોયો અત્યારે મેં તમને ફોટો બતાવ્યો, બરાબર, તો એ ઘડિયાળ ગોળ હતી. એ ઘડિયાળ મારી નથી, મેં એક દુકાનવાળો ભાઈબંધ જે છે એની પાસેથી ઉધાર લીધી છે વિડીયો બનાવવા માટે. એમેઝોનમાં જ મંગાવી હતી પણ પછી ડિલિવરી ચાર્જ લાગતો હતો એટલે ન મંગાવી. મેં કીધું આપણે ખાલી ઘડીક જોતી હોય આમથી આમ, તો બરાબર. તો 3 કાંટા ઉપરથી 3, કલાક મિનિટ અને સેકન્ડ અને 0, તો 0 ગોળ જેવો લાગે છે. ગોળ ઘડિયાળ હતી એટલે 30H, એચ એટલે અવર એટલે કે કલાક કાંટો. -11/2 11/2 એ એની ઉપર તમે કઈ રીતે યાદ રાખી શકો? તો જો આ એમ જે છે ને એમની અંદર બે ઊભા લીટા છે તો 2 ઊભા લીટા 11 જેવું લાગે છે અને 2 આ વી જેવું બને છે. તો અહીંયા 2 એટલે કે 11/2, બરાબર. એમ આવી રીતે છે તો આ 2 લીટા તો છે તો 11 અને આ 2 આવી રીતે આમ વી જેવું છે.
તો આપણે છેદમાં બે, બરાબર. તમે કોઈ પણ રીતે જે છે આ સૂત્ર યાદ રાખી લેજો, અથવા તો યાદ ન રહે તો એક કામ કરજો, જ્યારે પરીક્ષા દેવા જવાનું હોય એની પહેલાં ખાલી એક સૂત્ર એકવાર જોઈ લેજો, બરાબર, એટલે યાદ રહી જાય. 30H 30H ઓછા 11/2 એમ, 30H ઓછા 11/2 એમ, બસ. હવે બીજું કાંઈ નથી કરવાનું, આની અંદર કિંમત મૂકશો એટલે તાત્કાલિક જે છે એ તમારે જવાબ આવતા જશે. તમારે આજે થોડાક દાખલા જે છે એ ગણવાની કોશિશ કરીએ. તમારે આ સૂત્ર તો ફરજિયાત યાદ રાખી લેવાનું છે. માની લો કે 9 અને 20 તમારે એંગલ, તમારે ખૂણો ગોતો છે કે 9 કાંટો કલાક ઉપર છે અને 20 જે છે એ મિનિટનો કાંટો 20 ઉપર છે, બરાબર. એટલે કે 9 અને 20 થઈ છે, પણ 20 ઉપર તો ન હોય, 4 ઉપર હોય ને. તો 9 અને 20 તમારે ગોતું છે, તો તમારે શું કરવાનું, 30H ની બદલે કેટલા મૂકી દેવાના, 9 એટલે કે કલાકનો કાંટો, -11/2 અને મિનિટની બદલે 20 મૂકી દેવાના, બરાબર. તો 9 × 27 = 270 થઈ જશે. અહીંયા માઇનસ કરીએ તો અહીંયા 2 દાન 10 થઈ જશે, 2 દાન 10 એટલે કે આ 2 દાન 10 અને 11 દાન 110, બરાબર. તો હવે આ બેનું માઇનસ કરીએ તો અહીંયા 0, 7 માંથી 1 જાય તો 6 અને 2 માંથી 1 જાય તો 160, તો 160 ડિગ્રીનો ખૂણો અહીંયા તમને મળી જશે, બરાબર. કેટલા, 160 ડિગ્રીનો ખૂણો મળશે. હવે જોઈએ બીજો દાખલો આ જ રીતનો જે છે એ જોઈએ. તો પહેલાંનો જવાબ કેટલો આવશે, તો કે 160 ડિગ્રી. હવે 3 અને 30 જોવું છે, બરાબર. તો આ 30H ની બદલે 3 અને 30 તો 11/2 અને આ એમની બદલે 30 મૂકી દેવાના, બરાબર. તો 30 × 3 = 90 -11 અને અહીંયા આ કેટલું થઈ જશે, તો 15 × 2 = 30, બરાબર. તો 15, તો હવે 90 ઓછા આ 15 × 11 કરવાના, બરાબર. તો હું એ 15 × 11 ડાયરેક્ટ કરી નાખું છું. અથવા જો અહીંયા તમે એક વસ્તુ એ પણ સમજી લો, કોઈ પણનો ગુણાકાર 11 સાથે કરવો હોય તો કઈ રીતે થાય, તો આ 1 અને 5 આ થઈ જાય, બરાબર. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 11 સાથે કરવો હોય તો આ જે સંખ્યા જે છે એ પહેલાં એમને મૂકી દેવાની, આ પહેલી અંશ છે, અને 2નો સરવાળો કરી નાખવાનો. તો ડાયરેક્ટ જ આપણને ખબર પડી ગઈ કે કેટલું થઈ જશે, 165. તો અહીંયા કેટલું આવી જશે, 90 - 165. હવે જો આવું પણ થાય, ઘણી બધી વાર આવું પણ થાય કે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે, તો ગમે એ બાદ કરવાનું થાય, તમારે બાદબાકી કરી નાખવાની, અહીંયા જવાબ પ્લસ આવે છે કે માઇનસ આવે છે એનાથી કોઈ ફેર નથી પડતો, આપણે તો ખાલી એંગલ જોઈએ છે. અથવા તો તમે 165માંથી 90 બાદ કરી નાખો તો પણ ચાલે, તો 165માંથી 90 બાદ કરો, બરાબર. હવે જો 165માંથી 100 બાદ કરી નાખો તો કેટલા બચશે, તો 65, પરંતુ આપણે તો 90 જ બાદ કરવાના છે એટલે 65, તો કેટલા જવાબ આવશે, 75 આવશે, બરાબર. અને અહીંયા 165માંથી 90 બાદ કરીએ, બરાબર, 165માંથી 90, તો અહીંયા 5 માંથી 0 જાય તો 5, બરાબર. અને 16માંથી 9 જાય તો કેટલા બચશે, તો 9 × 1 = 10 ને 6 × 1 = 7, તો આન્સર કેટલો આવી જશે, 75 ડિગ્રી. તો આનો પણ જવાબ આપણને ફટાફટ મળી ગયો, 75 ડિગ્રી. તો બીજાનો આન્સર શું આવી જશે, 75 ડિગ્રી. હવે આવી જ રીતે આપણે ત્રીજો દાખલો ગણીએ, બરાબર. હું તમને ખાલી પ્રેક્ટિસ માટે જ કહું છું કે કઈ રીતે કરવાનું. ચોથો માની લો કે 4 વાગે કેટલા થાય, 4 વાગે કેટલા, તો 30 4 ની બદલે અહીંયા 4 - 11/2, તો અહીંયા તો કોઈ આવશે જ નહીં, કારણ કે અહીંયા તો આખું 0 થઈ જશે, 0 0, બરાબર. તો 4 × 3 = 12 120 ડિગ્રીનો ખૂણો બની જશે. હવે સમજો, અહીં તમે થોડુંક લોજિક પણ લગાવી શકતા હતા, કઈ રીતે, સમજો કે 4 વાગ્યાની વાત કરે છે, બરાબર. હવે આ 4 વાગ્યાની વાત કરીએ, બરાબર. તો તમને તો ખબર જ છે, શું ખબર છે, કે 3 વાગે 3 o'clock જે છે, 3 o'clock આવી રીતે, સોરી આવી રીતે 3 વાગશે ત્યારે તો 90નો ખૂણો બનેલો છે, 3 વાગે કેટલા, 90નો ખૂણો બનેલો છે. અને હમણાં તો મેં તમને સમજાવ્યું કે 1 કલાકની વચ્ચે કેટલો ખૂણો છે, 1 કલાકની વચ્ચે 3નો ખૂણો છે. તો આ 3 આ જે આનો 90 અને 4 વાગશે ત્યારે બીજો 1 કલાક એડ થશે, એટલે કે 30. તો 90 અને 30 કેટલા થાય, 90 × 30 = 120. તમે ડાયરેક્ટ આવી રીતે પણ જવાબ આપી શકો, જવાબ તમે ગમે એ રીતે આપી શકો, તમારે ખાલી ટાઈમ બચાવવાનો છે, બરાબર. તમારે ખાલી ટાઈમ બચાવવાનો છે. હવે આગળનો આપણો દાખલો જોઈએ કે 8 અને 15 કેટલું થાય, 8 અને 15. તો આપણું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ, 30H - 30H - 11/2 એમ. શું મેં તમને કીધું હતું કે 3 તો ઘડિયાળમાં 3 કાંટા હોય, ઘડિયાળ ગોળ હતી અને 11, તો એમની અંદર આ 2 લીટા છે ને આવી રીતે છે, બરાબર. તો 30H ની અંદર જોઈએ તો 8 ને 15 આપણે ગોતું છે, 8 અને 15, બરાબર. તો H ની બદલે 8 - 11/2 અને 15, તો અહીંયા એમની બદલે 15 મૂકી દઈશું. 30 × 8 = 8 × 3 = 24 240, અને અહીંયા જો 15 / 2 કરશું તો કેટલા આવશે, 7 × 2 = 14, એટલે અહીંયા જવાબ કેટલો આવશે, 7.5 આવશે, 7.5. તો આપણે 11 × 7.5 કરવાનું છે. તો 11 × 7.5 કરીએ, બરાબર. તો પહેલાં 75 × 11 કરી નાખીએ. તો હમણાં જ મેં તમને કીધું કે 75 અને 11 કરો હોય તો આવી રીતે 7 અને 5 આવી રીતે લખી નાખવાના, અને આ 2નું એડિશન 2નો સરવાળો, તો 5 ને 5 = 10 ને 2 = 12, પરંતુ અહીંયા વધી 1 આવશે, એટલે આ 7ની બદલે કેટલા થઈ જશે, 8 થઈ જશે. તો જવાબ કેટલો આવશે, 825, પરંતુ અહીંયા 1 પોઈન્ટ છે એટલે 82.5 આવી જશે, 82.5. હવે આને 240માંથી જે છે માઇનસ કરવાના છે, તો 240માંથી 82.5 જે છે એને બાદ કરવાના, 240 અને આ 82.5 અહીંયા 0, અહીંયા આ જે 0માંથી નહીં જાય, બરાબર. તો 10, 9 અને 3, 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7, અને 24માંથી 8 જાય તો કેટલા થાય, તો 16. 167 167.5 આ જવાબ આવશે, આટલા ડિગ્રીનો ખૂણો બનશે, બરાબર. ક્યારે, તો કે 8 અને 15 એમાં 167.5 જવાબ આવશે. આગળ બીજો સમજોઈએ, બરાબર, કે શું આન્સર આવે છે. 10 અને 20 કેટલો ખૂણો થાય, બરાબર. તો 30 આ 10 અને 20, તો 11/2 અને 20, તો અહીંયા કેટલા થઈ જશે, 300, અને અહીંયા કેટલા થશે, 10 11 દાન 110, 300માંથી 110 બાદ કરી નાખવાના, બરાબર. હવે જો 300માંથી ડાયરેક્ટ 100 કાઢી નાખો તો 200, 200માંથી ડાયરેક્ટ 10 કાઢી નાખો તો 190 190 190. હવે જો અહીંયા તમારે ધ્યાનપૂર્વક સમજવાનું છે, બરાબર. ફરીથી જો 300માંથી
100 કાઢવી તો કેટલા બચશે? 200. 200 માંથી 10 કાઢશું તો કેટલા બચશે? 190. પરંતુ હવે તમારે એક નિયમ યાદ રાખવાનો છે. મેં તમને પહેલા કીધું હતું, આપણે ઘડિયાળની અંદર જોયું હતું. શું જોયું હતું? કે આ ઘડિયાળ છે, આ ઘડિયાળની અંદર સૌથી મોટા મોટો ખૂણો કેટલાનો બની શકે? તો સૌથી મોટા મોટો ખૂણો તો 180 નો બની શકે. 180 કરતાં વધારનો તો ખૂણો બની જ ન શકે. પણ અહીંયા તો જવાબ 190 આવી ગયો. ઇટ મીન્સ ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે કે આ જવાબ ખોટો છે. 190 જવાબ જે છે એ ખોટો છે. તો આવા કેસમાં શું કરવાનું? આવા કેસમાં જ્યારે 180 કરતાં જવાબ વધુ આવે, જ્યારે પણ જવાબ 180 કરતાં વધુ આવે ને, જ્યારે પણ જવાબ 180 કરતાં વધુ આવે, ત્યારે એ જવાબને 360માંથી માઇનસ કરવાનો. આ જવાબ જે છે એને 360માંથી માઇનસ કરી નાખવાનો. 360 ડિગ્રી, કારણ કે આખું સર્કલ જે છે, આખું સર્કલ, આખી ગોળ ઘડિયાળ એ 360 ડિગ્રીની હશે. તો 360માંથી આ 190ને બાદ કરી નાખવાના. તો 360માંથી તમે 90 બાદ કરશો તો અહીંયા 0 બરાબર. અને અહીંયા 6માંથી 9 જતા નથી તો આ 10 2, 10 ને 6 16માંથી 9 જાય તો કેટલા બચશે? તો 7 બચશે. અને 2માંથી 1 જાય તો 1, તો કેટલા? 170 બચશે. એટલે 170 ડિગ્રી. એટલે કે આનો સાચો જવાબ, આ જ્યારે 10 અને 20 થયેલી હશે, જ્યારે 10 અને 20 થયેલી હશે, તો આનો સાચો જવાબ 190 નહીં આવે, પરંતુ કેટલો આવશે? 170 ડિગ્રી આવશે. કેમ? કારણ કે એટલે તો મેં તમને પહેલાં સમજાવી દીધું કે 180 ડિગ્રી કરતાં મોટો ખૂણો તો બની જ ન શકે, પરંતુ અહીંયા તો જવાબ 180 કરતાં વધુ આવે, મતલબ કે આ જવાબમાં કંઈક લોચા છે, કંઈક પ્રોબ્લેમ છે. એટલે ત્યારે આપણે 360માંથી 360માંથી જે છે એને બાદ કરવાનું, બરાબર. હજી આપણે આગળનો દાખલો જોઈએ કે 5 વાગે કેટલા, 5 વાગે કેટલાનો ખૂણો બને. હવે જો 5 વાગ્યાવાળો ખૂણો જે છે તો એ પણ તમે સરળતાથી આન્સર આપી શકો, એકદમ સહેલી રીતે. કઈ રીતે? કારણ કે સમજો, તમને ખબર જ છે. શું ખબર છે? કે 3 વાગશે ત્યારે કેટલો? 90 ડિગ્રી. 3 વાગે કેટલો? 90 ડિગ્રી. અને 4 વાગે બીજા 15, 4 વાગે આ બેની વચ્ચે, 1 કલાકની વચ્ચે કેટલો? તો કે 30નો ખૂણો છે. તો આ 2 કલાકની વચ્ચે 30 અને 30 60. તો ડાયરેક્ટ તે 90ની અંદર તમે 60 એડ કરી શકો. તો 90 + 60, 90 વત્તા 60 જે છે કેટલા? 150. 150 આન્સર આવી શકશે. પરંતુ તેમ છતાં પણ આપણે આની અંદર ચેક કરી લઈએ કે કઈ રીતે થાય છે, બરાબર. તો 30 આ 5 અને -11 / 2, તો અહીંયા તો ડાયરેક્ટ 0 જઈ જશે. તો 5 × 150 ડાયરેક્ટ તે જવાબ જે છે એ તમને મળી જશે. આગળનો પણ 11 અને 20નો દાખલો જે છે એ જોઈ લઈએ. તો 30 આ 11 અને -11 / 2 અને 20, બરાબર. આ બધા ખાલી પ્રેક્ટિસ માટે છે. 11 × 30 આ 330, બરાબર. અહીંયા કેટલા થશે? 10. તો 110 થઈ જશે. હવે 330માંથી 110 કાઢવાના છે. તો 330માંથી પહેલાં 10 કાઢી નાખીએ તો 320. 320માંથી 100 કાઢીએ તો 220. 300 તો કેટલા થઈ જશે? 220. હવે સમજો કે 220 આ પણ 180, 180 કરતાં વધુ છે. 180 કરતાં વધુ આવે તો મેં તમને શું કીધું? કારણ કે વધુમાં વધુ ખૂણો 180નો બની શકે. તો આને 360માંથી 360માંથી બાદ કરવા પડશે. 360માંથી આ બાદ કરો તો આ 0, 6માંથી 2 જાય તો 4, અને 3માંથી 2 જાય તો 140. આનો આન્સર, સાચો આન્સર શું આવશે? 140. 140 ડિગ્રી જે છે એ જવાબ આવશે, બરાબર. હજી પણ એક સમ આપેલો છે, આ 11 અને 10 વાળો, એ જોઈ લઈએ. ફરીથી આ સૂત્ર તો તમારે યાદ રાખવાનું છે. 30H - 11/2 એમ, બરાબર. અને હવે 11 અને 10ની જોઈએ. તો 30 11 તો H, આ Hની અંદર 11, માઇનસ 11/2, અને આ મિનિટની અંદર 10. ઓકે, તો અહીંયા કેટલા થશે? 330 માઇનસ અહીંયા 5 થઈ જશે, અને 11 × 5 = 55. 330માંથી 55 બાદ કરો. 330માંથી 55, તો અહીંયા આ 10 આવશે, અહીંયા 2 આવશે, 5, બરાબર. અને 32માંથી 5 જશે તો કેટલા? અથવા તો અહીંયા પણ ફરીથી 10 કો લઈ લઈએ, બરાબર. તો 10 ને 2 12, 12માંથી 5 જશે તો 5 ને 2 7, અને અહીંયા 2 બચશે, બરાબર. ફરીથી અહીંયા તમે વેરીફાઈ પણ કરી શકો. 5 ને 5 10, વધી 1 7 ને 1, 8 ને 4 12 ને 1 13, નો તગડો, વધી 1 2 ને 1 3, બરાબર. તો 275 શું આવશે? જવાબ આવશે 275, એટલે કે 275. પરંતુ ફરીથી એ જ પ્રશ્ન આવશે કે 275 આ તો 180 કરતાં વધુ છે. 180 કરતાં વધુ હોય તો શું કરવાનું? 180 કરતાં વધુ હોય ત્યારે એને 360માંથી માઇનસ કરવાનું. 360માંથી માઇનસ કરવાનું, બરાબર. તો 275 આ બંનેની બાદબાકી કરી નાખવાની, અને જે આન્સર આવે એ, બરાબર. આપણે 11 અને 10નો લઈ લીધો, 11 અને 8 એનો પણ આવી કરવાનો છે. એ તમે જે છે એ જાતે કોમેન્ટની અંદર લખી અને જણાવજો. ટૂંકમાં ફરીથી આખી જ વસ્તુ રિવાઇઝ મારી હોય તો કઈ રીતે કરી શકાય? આપણે એક થોડીક વસ્તુ યાદ રાખવાની કે ઘડિયાળની અંદર સૌથી મોટા મોટો ખૂણો કયો બને? તો કે 180 ડિગ્રીનો બને. 180 ડિગ્રી કરતાં વધુ ખૂણો બની શકે નહીં. દરેકે એક કલાક ફરે ત્યારે 1 કલાકની વચ્ચે કેટલો? તો કે 30 ડિગ્રીનો ખૂણો બની શકે. એ 30 ડિગ્રીનો ખૂણો બની શકે. જો 90ની આજુબાજુ જવાબ આવતો હોય, 3 વાગેલા હોય, 9 વાગેલા હોય, 8:45 થયેલા હોય, તો આપણે ડાયરેક્ટ તે 30 ડિગ્રી એડ કરી અને જવાબ આપી શકીએ. અથવા જો કોઈ આડું અવડું આપેલું છે કે 10 ને 2 અને 10 ને 8 ની આવી કોઈ રકમ આપેલી છે, તો આપણે એનો ઉપયોગ કરવાનો. 30H - 11/2 એમ આ સૂત્ર યાદ રાખવાનું. પણ મેં તમને કહી દીધું કે 3 ઘડિયાળમાં 3 કાંટા હોય, ઘડિયાળ કેવી હોય? ગોળ હોય. અને આ એમની ઉપરથી 11/2, એવી રીતે તમે યાદ રાખી શકો છો. બીજું, આની અંદર આનો જે જવાબ જે છે, જો આનો જવાબ 180 કરતાં મોટો આવે, 180 કરતાં મોટો આવે, તો શું કરવાનું? 360માંથી બાદ કરવાના. શા માટે? કારણ કે ઘડિયાળની અંદર આપણે અત્યારે જ જોયું કે 180 ડિગ્રી કરતાં વધુ ખૂણો બની શકે નહીં. તો આ ફોર્મ્યુલા ઉપરથી તમે દાખલાના જવાબ આપી શકશો. તો જીપીએસસીની ગઈ વખતની જે લાસ્ટ ટાઈમની જે જીપીએસસી ક્લાસ 1-2ની હતી, એના એ એક્ઝામમાં ત્યાં ક્વેશ્ચન પૂછી ગયો હતો કે 5 વાગીને 15 મિનિટે ઘડિયાળના 2 કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો તમે આપણું જે સૂત્ર જે છે એના આધારે તમે આન્સર જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો કે 30H - 11/2 એમાં કિંમત મૂકી દેશો એટલે તમને જે છે જવાબ મળી જશે. અને આ એક પેપર નહીં, પરંતુ છેલ્લા 10-15 પેપર જોશો ને તો જીપીએસસીએ દર વખતે આ એક ક્વેશ્ચન તો પૂછેલો છે. કયો? તો કે એંગલ
ઘડિયાળના બે કાંટા વચ્ચેનો જે ખૂણો જે છે ને એ તો પૂછેલો છે. આ મેં તમને ખાલી એક પ્રૂફ તરીકે આપેલું છે કે આ એકમાં પૂછાયેલો છે, બરાબર. બીજું અત્યારે ટાઈમ નથી કે બધા જે છે એ પેપરના ક્વેશ્ચન જે છે એ બતાવું. બાકી તમે તમારા જાતે જોઈ શકો છો કે પૂછાયેલા છે કે નથી પૂછાયેલા.